हेलो फ्रेंड्स, आज आपणे स्टार्ट करीए एकम कसोटी सोल्यूशन जे आपणे हमणा ज ऑगस्टमां जे एकम कसोटी 2 जे गुजरात बोर्ड द्वारा लेवाणी धोरण 9 सब्जेक्ट मेथ्समां એનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો ઓલરેડી તમારી પાસે પેપર હશે અને મને ખાતરી છે કે તમે એક એક ક્વેશ્ચન ધ્યાનથી અને સમજીથી આન્સર લખેલો છે. એક પણ ક્વેશ્ચન છે જે બસની બહાર ન હતો, તમે જો ખરેખર વ્યવસ્થિત તૈયારી કરી હોય તો એક એક ક્વેશ્ચન તમને આવડી જાય. કોઈ વાત નહીં, તો હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન લેક્ચર. જે તમે ઓલરેડી એકમ કસોટી 2 જે છે મેથ્સની તમે પેપર લખી દીધેલું છે અને આજે હવે આપણે દરેક જે ક્વેશ્ચન જે છે એને આપણે સોલ્વ કરીશું. તો ઓલરેડી ક્વેશ્ચન પેપર જે તમારી પાસે છે અને થોડા આપણે ક્વેશ્ચન જે છે ઓલરેડી નોટ ડાઉન કરી દીધેલા છે અને હવે આપણે સોલ્વ કરીશું. તો એમાંનો જે વિભાગ એ જે હતો એ 5 માર્ક્સનો હતો. એમસીક્યુ સિસ્ટમ જે હતી એ પ્રમાણે તમારો વિભાગ જે એ હતો એ 5 માર્ક્સનો હતો. એમાં 5 અલગ અલગ ક્વેશ્ચન હતા અને એના તમને એમસીક્યુ આપેલા એબીસી. ઓકે, તો ચલો આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન છે એ તમને દીધેલું છે કે 32 ની 2 ના છેદમાં 5 પાવર. તો તમારે એમાં ખાલી શું કરવાનું, એ એવી કઈ સંખ્યા છે કે જેનો પાવર 5 કરતા આન્સર તમને 32 મળે? તો કઈ છે? 2. કેમ કે 2 ની પાવર 5 એટલે કેટલા થાય? 32. તો આને હું શું લખી શકું? 2 ની પાવર 5 એને જે ઘાત થી 2 ની છેદમાં 5 થાય છે તે થશે. હવે જો પેલો આને સ્ટેક વ્યવસ્થિત લખી આપો. ચલો 2 આ ઘાત ઘાત નો શું થાય? ગુણાકાર થશે. ये 5 गुणिया शो से बिना छेदमा 5. तो जो आ 5 અને આ 5 ગયા તો વધી ખાલી કેટલી? 2 ની 2 પાવર 2 ની 2. તો 2 ની 2 ઘાત કેટલી થાય? 4. તો આ જે છે એ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ. તો જો ક્વેશ્ચન નંબર 2 નો આપણે આન્સર આવે. ક્વેશ્ચન નંબર 2 તમને શું કહેવા માંગે છે? તો કે સાદુરૂપ આપો. √3 √2 √3 માઈનસ e. જો તમારી પાસે આ એક ફોર્મ્યુલા હતી, ખ્યાલ છે? a plus b n a minus b એટલે શું થાય? s square minus d square. જો આ એટલે હું નિત્ય શબ્દ લખું છું અને પછી ત્યારે આન્સર લખું છું. શું છે એટલે તમારી પાસે ફોર્મ્યુલા? a plus b a minus b બરાબર શું થયું હતું? s square minus b square. તો હવે આનો જે ડાયરેક્ટ આન્સર લખું છું, s square એટલે શું થશે? √3 નો સ્ક્વેર માઈનસ b square એટલે કે √2 નો સ્ક્વેર. તો √3 નો સ્ક્વેર કેટલો થાય? 3. √2 નો સ્ક્વેર કેટલો થાય? 2. તો આનો કેટલો આન્સર આવશે? 1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 3 માઈનસ 2 એટલે શું છે? 1. ક્વેશ્ચન નંબર 3 માં જે તમને શું દીધું છે કે જો આપેલ બહુપદીમાં p of 2 બરાબર 0 હોય તો એનો અવયવ મેળવો. તો તમને ખ્યાલ છે, મેં તમને કીધું કે જ્યારે p of 2 અથવા કોઈ પણ સંખ્યા જ્યારે તમને શૂન્ય આપેલો હોય તો તમે એનો ઈઝી રીતે એનો અવયવ મેળવી શકો. શૂન્ય જો માઇનસ માં હોય તો પ્લસ માં આવશે અવયવ અને પ્લસ માં હશે તો માઇનસ માં આવશે. અહીં તમારી પાસે શું છે? p of 2 કેમ કે 2 મારો કેવો છે? પ્લસ માં છે. તો આનો મારો જે અવયવ કે છે ડાયરેક્ટ એનો આન્સર લખું છું. આનો અવયવ શું થઈ જશે? x માઇનસ 2. ખ્યાલ પડી ગયો? જો 4 હોય તો x માઇનસ 4, જો માઇનસ 3 હોય તો x પ્લસ 3. હવે આપણે જે ક્વેશ્ચન નંબર 4 માં તમને એક બહુપદી આપેલી છે, 5x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર પ્લસ 7x, આપેલ બહુપદીની ઘાત જણાવો. તો ઘાત યાની કે બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને શું કહેવાય? આપેલ બહુપદીની ઘાત. તો આમાં સૌથી મોટા મોટી ઘાત કેટલી? 3. તો આના આન્સરમાં શું થઈ જશે? આની ઘાત કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ઘાત બરાબર 3. તો આન્સરમાં શું આવશે? 3. હવે જે ક્વેશ્ચન નંબર 5 જે છે, ક્વેશ્ચન નંબર 5 તમને કહેવા માંગે છે કે એક સમતોલ પાસાને એક વખત ઉચાળો પાછા ઉપરનો અંક યુગ્મ હોય તેની સંભાવના મેળવે. બરાબર, આવો પાસા ઉપરનો અંક કેવો કેવો છે? યુગ્મ અંક કેવો છે? પણ પાસો ઉછળવામાં આવે ત્યારે કુલ અંક કેટલા મળે છે? 1 થી 6, એટલે કે 1 2 3 4 5 6, કુલ પરિણામ મારા કેટલા થઈ ગયા? 6. હવે તમને કીધું છે પાસા ઉપર યુગ્મ સંખ્યા આવે. યુગ્મ સંખ્યા એટલી જ કે શું? ઘટના એ થાય યુગ્મ સંખ્યા કેટલી છે? 2 4 તમને કીધું છે કે સંખ્યા રેખા ઉપર √3
3 દર્શાવવા હવે √3 કઈ રીતના દર્શાવવાનું વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે મને જો √n દર્શાવવાનું કહે તો સૌપ્રથમ મારે શું દર્શાવવું પડે 1 - n કે √n - 1 તો અહીં તમને કીધું છે કે √3 તો તમારે સૌપ્રથમ શું દર્શાવવું પડશે √2 √5 કીધું હોય તો √4 √7 કીધું હોય તો √6 તો સૌપ્રથમ આપણે અહીં શું દર્શાવશું √2 √2 દર્શાવ્યા પછી મને શું મળશે તો √2 કઈ રીતના દર્શાવવાનું વિદ્યાર્થી મિત્રો તો જે આપણું ફંક્શન એટલે 0 છે એને હું નામ આપી દઉં છું k હવે ત્યાંથી એક એકમ અંતર લઈ લઉં છું બિંદુ d આ એક એકમ અંતર આ બંને વચ્ચેનું અંતર કેટલું છે 1 એકમ પછી હું શું કરું છું b બિંદુમાંથી એક લંબ દોરું bx કિરણ અને આ bx કિરણ ઉપર ફરી વખત આપણે એક એક એકમ અંતર લઈ લઈશું બરાબર તો આ અંતર કેટલું થઈ ગયું 1 એકમ એટલે કે આ પણ 1 અને આ પણ 1 હવે જો આ જે ત્રિકોણ બન્યો વિદ્યાર્થી મિત્રો આટલો ત્રિકોણ બન્યો આટલો ત્રિકોણ બની ગયો કારણ કે આપણે આ કિરણ કેવું દોર્યું છે લંબ દોર્યું મીન્સ કે આ જે ખૂણો થઈ ગયો છે એટલે એમ જ ખૂણો થઈ ગયો તો પાયથાગોરસ પ્રમેય શું છે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ કોણ યાદ રીત કરેલ છે કાટકોણ ત્રિકોણ આવે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો જો આ જે ત્રિકોણ કેવો બને છે એ બી સી એમાં ખૂણો બી કેટલાનો છે 90 નો છે આ ત્રિકોણમાં હું પાયથાગોરસ પ્રમેય યુઝ કરી શકું કેમ કે કોઈ પણ બે બાજુ આપી દેવો તો મને પાયથાગોરસ પ્રમાણે ત્રીજી બાજુ મળે તો જો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ 90 અંશ નો સામેની જે બાજુ છે એ આ જે બાજુ છે એ આ બાજુને શું કહેવાય કર્ણ તો કર્ણનો વર્ગ એમ કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એમ કે AB² - BC² ડન AC² - AB² + BC² તો AB કેટલા આવેલા છે 1 BC કેટલા આપેલા છે પણ એક એકમ અંતર આપણે લીધેલ છે 1 નો વર્ગ + 1 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા 2 તો AC વર્ગ બરાબર કેટલા થઈ ગયા 2 તો AC ને વર્ગ ને મારે દૂર કરવો હોય તો સામેની બાજુ શું થશે વર્ગમૂળ તો AC બરાબર કેટલા થઈ ગયા √2 હવે ફરી વખત હવે તમને ક્યાં આવે છે આ ચાલો √2 તો હવે દર્શાવી દીધા તમે કીધું છે એમ કે ભાઈ √3 હતા તો પેલા વખત √2 દર્શાવવું પડે તો √2 તો પેલા પ્રથમ આપણે AC બાજુ મળે આપણે સંખ્યા રેખા ઉપર તો નથી દર્શાવી બીજો ક્વેશ્ચન કીધો છે કે સાગરૂપ આપો √3
5 plus root 2 तो जो आ जे छे क्वेश्चन नंबर 6 नो अथवा नो क्वेश्चन जे छे क्वेश्चन नंबर 6 नो अथवा नो क्वेश्चन को मैं અહીં લખું છું તમને સાચું પકવાનું કીધું છે કે root 5 plus root 2 નો સ્ક્વેર ચલો root 5 plus root 2 નો સ્ક્વેર તો આમાં સાચું શું થશે પહેલા પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ આ તમને ખ્યાલ છે ઇક્વેશન a plus b નો સ્ક્વેર a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર તો root 5 નો સ્ક્વેર શું થશે 5 plus 2 ગુણ્યા root 5 into root 2 એટલે કે root 10 plus root 2 નો સ્ક્વેર એટલે કે 2 તો 5 plus 2 એટલે કે 7 plus 2 under root 10 તો આ થઈ ગયો તમારા ક્વેશ્ચન નંબર 6 ના અર્થમાં હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 7 જે છે એ તમને કહેવા માંગે છે કે આપેલ સંખ્યાનું છેદનું સમીકરણ કરવાનું છે શું કરવાનું છે સમીકરણ તો જો વિદ્યાર્થી સમીકરણ આપણે કઈ રીતે કરશું તમને ખ્યાલ છે મેં એક વખત કીધું હતું જો કઈ વખત કહી દઉં કે જ્યારે બે સંખ્યા છેદમાં આપેલી હોય અસમય સંખ્યા બંને સંખ્યા છેદમાં કેવી હોય અસમય સમય અથવા અસમય બંને જો એ બે સંખ્યા હોય એની વચ્ચેની જે નિશાની જે છે प्लस હોય તો માઈનસ વડે ગુણીને ભાગવાનું અથવા માઈનસ હોય તો પ્લસ વડે ગુણીને ભાગી દેવાનું જો તમારી પાસે ઇક્વેશન છે 1/7 -1/6 તો માઈનસ છે તો પ્લસ વડે ગુણીને ભાગો 1/7 -6 √7 +√6 વડે ગુણ્યા √7 +√6 વડે ભાગ્યા તો આનો અંશ સાથે ગુણાકાર તો √6 +√7 નો ગુણાકાર 1 સાથે હવે આ તમારી પાસે શું આવી ગયું a આ જે છે તમારી પાસે શું આવી ગયું a - b a + b તો જો આવો એક સૂત્ર મેં લખેલું a - b ને a + b નું સૂત્ર શું થાય x² - 6² તો અહીંયા x² એટલે કે √7 નો વર્ગ - √6 નો વર્ગ તો શું થશે √7 નો વર્ગ 7 √7 નો વર્ગ 6 અંશ તો as it is તો 7 માઇનસ 6 એટલે કેટલા થશે 1 તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર ક્વેશ્ચન નંબર 7 માં તમને આવવાનો ક્વેશ્ચન નંબર બીજો છે સફિક્સ માં એ 1 અને બીજો તો બીજો ક્વેશ્ચન તમને કીધો છે 1/5 -√2 તો શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો પ્લસ વડે ગુણી અને ભાગો આ એક એમ આપણે પાસે માઇનસ હતો તો પ્લસ વડે ગુણી અને ભાગ્યા તો સેમ ટુ સેમ એક અહીં આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માં થોડી મિસ્ટેક થઈ છે અહીં આપણી પાસે છે √5 +√2 તો અહીંયા શું આવશે પ્લસ અહીંયા આવશે માઇનસ અહીંયા પણ આવશે માઇનસ મીન્સ કે જો ચલો આપણે ફરી ઉપર આ એપ્લિકેશન કરીએ તો 1/√5 +√2 એટલે શું આવશે એનો માઇનસ પ્લસ છે તો માઇનસ વડે ગુણી અને ભાગી દીધા તો અંશ નો અંશ સાથે ગુણાકાર તો અહીં શું આવશે √5 -√2 હવે છેદમાં જો a + b a - b તો શું થશે a² - b² થશે તો જો √5 - √2 નો વર્ગ તો જો √5 - √2 તો અંશ એઝ ઇટ ઇઝ છેદમાં √5 નો વર્ગ 5 - 2 - √2 નો વર્ગ 2 તો 5 - 2 એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 3 તો આ જે છે એ તમારો થયો ફાઇનલ આન્સર હવે આપણે વધીએ ક્વેશ્ચન નંબર 8 માં क्वेश्चन नंबर 8 તમને કીધેલું છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો તો ક્વેશ્ચન નંબર 1 જે છે એમાં તમને કીધેલું છે કે સમાંતર રેખા કોને કહેવાય તો કે સમતલમાં જ્યારે બંને રેખાઓ પરસ્પર એટલે કે આ જે બે રેખાઓ છે વિદ્યાર્થી ચલો આ બંને રેખા લઈ લો બરાબર આ બંને રેખા આકરે નામ છે તો આને હું અનંત સુધી લંબાવીશ તો અહીંયા છેદ છે અને અહીંયા ક્યાંય છેદ છે હે પણ જો બે રેખા પરસ્પર છેદતી ન હોય તો આ બંને રેખાને શું કહેવાય સમાંતર રેખા એટલે લખેલી જો સમતલમાં બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખાને સમાંતર રેખા કહેવાય છે હવે એમાં એક ક્વેશ્ચન નંબર 2 તમને આપેલો છે વર્તુળની ત્રિજ્યા તો કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય તો કે જો વર્તુળ તમને ક્યાં આ જે છે એ શું કહેવાય કે વર્તુળ કહેવાય તો વર્તુળનું કેન્દ્ર હોય અને વર્તુળ પરના આ કોઈ પણ બિંદુ આ જે વસ્તુ બને છે એને શું કહેવાય છે ત્રિજ્યા કેમ કે રેખાખંડ થઈ રેખાખંડના બે અંત બિંદુ એક આ અને એક આ તો જોજો રેખાખંડના એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય
અને બીજો અંત્ય બિંદુ વર્તુળ પર આવેલો હોય તો આને હું જ્યારે દોરું છું એટલે આ જે રેખાખંડ છે આ રેખાખંડને શું કહેવાય વર્તુળની ત્રિજ્યા એટલે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય અને બીજો અંત્ય બિંદુ વર્તુળ પર આવે હોય તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ પર લેજો હવે આપણે ફટાફટ આગળ વધીએ ચલો ફ્રેન્ડ હવે આપણે ક્વેશ્ચન નંબર 2 માં ક્વેશ્ચન નંબર 9 માં જઈએ તો ક્વેશ્ચન નંબર 9 એક વખત જોઈ લઈએ આપણે ચલો ક્વેશ્ચન નંબર 9 માં શું કહેવામાં આવે છે તો કે જો AB બરાબર BC થાય તેવું બિંદુ C એ AB રેખા ઉપર હોય A અને B ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો તો તમને શું કીધું છે કે AB બરાબર BC થાય તેવું બિંદુ કે A અને B વચ્ચે C લેવાનું છે તો કે AB એટલે આ બે બરાબર કેવું થાય BC અને AB બેની વચ્ચે આપણે શું લેવાનું છે બિંદુ C આ વસ્તુ તમને આપેલ છે સામે શું કરવા કીધું છે કે AC જે છે એ આખા AB નો અડધો છે તો જો સૌપ્રથમ તમને આપેલ છે શું AB બરાબર BC ઓકે તમારે સાબિત કરવું છે AC બરાબર 1/2 તો AC સાબિત કરવાનું છે AC બરાબર તો હવે આપણે શું કરશું બંનેમાં સરખું સરખું થઈ આપણે ખ્યાલ છે યુક્લિડની પૂર્વધારણા શું છે સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય ખ્યાલ છે ને અને સરખામાં સરખું બાદ કરતા બાદબાકી સરખી થાય તો મેં બંને બાજુ શું ઉમેર્યો AC નો ઉમેરો કર્યો તો AC પ્લસ AC એટલે બે વખત તો આને શું લખી શકો 2AC BC પ્લસ AC એટલે કે આ આખો રેખાખંડ AB થઈ ગયો તો આ બંને જગ્યાએ શું લખી છે AB લખી છે બે ક્યાં છે ગુણાકારમાં તો જાય ત્યાં ભાગાકારમાં તો જે તમારે સાબિત કરવાનું તો AC બરાબર 1/2 AB અથવા AB ભાગ્યા 2 જે સાબિત થાય છે દરેકમાં 50 બીજ પસંદ કરવામાં આવ્યા
અને તેને અંકુરિત માટે લખી ઉગે છે એ બરાબર તો અંકુરિત માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે નીચે તમને આ કોષ્ટક આપેલું છે થેલી 1 એક થેલીમાં અંકુરિત બીજની સંખ્યા કેટલી 40 બીજામાં 48 ત્રીજી થેલીમાં 42 ચોથી થેલીમાં 39 અને પાંચમી થેલીમાં 41 થેલીઓ કેટલી છે તમારી પાસે 5 તો કુલ પરિણામ અથવા કુલ થેલી કેટલી આવશે 5 એટલે આ વસ્તુ તમારી પાસે કે હંમેશા થેલીના લીધા લખવાના 5 હવે આપણે પેલો ક્વેશ્ચનમાં તમને કીધું છે કે થેલીમાં 40 થી વધુ બીજો હોય તો એને ઘટના ધારી લે તો ઘટના એ બરાબર શું થશે થેલીમાં 40 થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તો 40 થી વધુ બીજ એટલે કે 48 42 અને 41 કેટલી થેલીઓ છે 1 2 અને 3 તો ઘટના એના પરિણામ કેટલા આવશે તો p of b બરાબર શું થશે 3/5 તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 1 નો આન્સર હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 માં ક્વેશ્ચન નંબર 2 કે છે એ તમને શું દીધેલું છે થેલીમાં 49 બીજ 49 બીજ અમે કહી છે નહીં અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું થાય 0 અથવા તમે લખી શકો ઘટના b બરાબર થેલીમાં 49 બીજ તો ક્યાંય 49 બીજ છે નહીં તો ઘટના b ના પરિણામ કેટલા 0 તો p of b બરાબર શું થશે 0/5 0/5 એટલે એનો આન્સર હંમેશા શું થાય 0 હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 માં ક્વેશ્ચન નંબર 3 તમને શું કહેવા માંગે છે કે થેલીમાં 35 થી વધુ બીજ હોય તો ઘટના ધારી લો ઘટના c બરાબર થેલીમાં 35 થી વધુ બીજ હોય તો 35 થી વધુ બીજ એટલે કે 40 પણ 35 થી વધુ છે 48 પણ 35 થી વધુ છે એટલે કે 1 2 3 4 5 પાછળ 5 થેલીમાં 35 થી વધુ બીજ અંકુરિત થયા છે તો ઘટના c ના પરિણામ કેટલા થઈ ગયા 5 તો p of c બરાબર ઘટના c ના પરિણામ 5/2 પરિણામ 5 તો 5/5 એટલે ઘટના c જે છે એ તમારી લઈ 1 ઓકે ચલો હવે આપણે આગળ વધીએ વિભાગ d હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આ એકમ કસોટી 2 નું લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 જોઈએ આપણે શું કીધું છે તો કે અવયવ પાડ આના આપણે શું પાડવાના છે અવયવ રકમ આપે છે તમને 27x નો ઘન + y ઘન + z ઘન - 9xy તો તમારી પાસે ફોર્મ્યુલા યાદ હોય ચેપ્ટર નંબર 2 માં તમે નિત્યસમો ભણી ગયા છો નિત્યસમો તો એમાં એક નિત્યસમ હતો a ઘન + b ઘન + z ઘન એટલે d ઘન અથવા x ઘન + y ઘન છે એ મને અલગ ફોર્મ્યુલા આપેલું છે x ઘન + y ઘન + z ઘન - 3xyz તો તમારી જે ફોર્મ્યુલા જે છે એ તમારી શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ચાલો તમારો નિત્યસમ શું છે a ઘન + b ઘન + c ઘન - 3ab તો શું થશે 3 એ 3 પદનો સરવાળો + પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ બીજા પદનો વર્ગ - પહેલું બીજું પદ - બીજું ત્રીજું પદ - ત્રીજું પહેલું પદ તો તમને અહીંયા શું આપેલું છે એક સંખ્યાનો ઘન આપેલો છે અહીંયા તમને કંઈ આપેલું શું નહીં તો પહેલા પ્રથમ આના ઘનના સ્વરૂપમાં આપણે જોયું છે તો 27 નું ઘનમૂળ શું થાય તો કે 3 અને x ના ઘનનું શું થાય h તો આનો ઘન લખી શકું કારણ કે 3 નો ઘન થઈ ગયો 27 x નો ઘન થઈ ગયો x નો ઘન ડન તો આ 27 x ના ઘન ને હું શું લખી શકું 3 x નો ઘન લખી શકું છે ને y ઘન ને શું લખી શકું કૌંસમાં y નો ઘન z ને પણ શું લખી શકું z નો ઘન માઇનસ તો કે 3 અહીં કેટલા છે મારી પાસે 3 એટલા માટે મેં 3 કોમન લેલા તો પહેલું પદ મારી પાસે શું છે 3x તો કે 3x y એટલે બીજું પદ એટલે બીજું પદ મારી પાસે y છે તો મારી z એટલે ત્રીજું પદ ત્રીજું પદ મારી પાસે મને 4z છે એટલે z તો શું થઈ ગયું 3x નો ઘન + y ઘન + z ઘન - 3 3x * y * z હવે આપણે આ ફોર્મ્યુલા લખીએ તો પહેલા શું છે 3 3 પદનો સરવાળો તો જો બરાબર લખેલું છે આની બરાબર એટલે કે આ આખી ટર્મની બરાબર આ મારો આખો નિત્યસમ છે તો શું આવશે પહેલું પદ બીજું પદ વત્તા ત્રીજું પદ કૌંસ કરો બીજા કૌંસ તો શું આવશે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ માઇનસ પહેલું બીજું પદ
minus 7 per minus 7 અને 2 ઉપર હવે ખાલી સિમ્પલ જ આવે 3x plus y plus z એટલે 3x નો વર્ગ એટલે 9x square y નો વર્ગ એટલે y square z નો વર્ગ એટલે z square minus 3xy minus yz minus 3x z તો આ થઈ ગયું તમારું સિમ્પલ ચાલ હવે આપણે જે એમાં નિયમ ક્વેશ્ચન નંબર 2 જે છે એ તમને આપેલું છે કે 104 ગુણ્યા 96 તો 104 ને કઈ રીતે લખી શકું 100 plus 4 અને 96 ને હું કઈ રીતે લખી શકું 100 minus 4 શું કામ આપણે જો a plus b a minus b તમને a plus b and a minus b ની ફોર્મ્યુલા ખ્યાલ છે a plus b and a minus b શું થશે વિદ્યાર્થી મિત્રો a square minus b square તો જો a square એટલે 100 નો વર્ગ b square એટલે 4 નો વર્ગ બંનેમાં શું આવશે બાદ કરીએ તો માઇનસ છે એટલા માટે માઇનસ 100 નો વર્ગ શું થશે 10000 અને 4 નો વર્ગ 16 તો 10000 માંથી 100 કાઢો એટલે શું થશે 9984 ઓકે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ બધા જ ક્વેશ્ચન નું સોલ્યુશન તમને પરફેક્ટ મળી ગયું છે તમારા જે ડાઉટ હતા તમને જે ક્વેશ્ચન નતો આવડતો એ હવે કમ્પ્લીટ આવડી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે જે દાખલો નહીં આવડો એ દાખલાની પ્રેક્ટિસ કરજો ઓકે એટલે નેક્સ્ટ ટાઈમ તમને એ દાખલો ભૂલ ના પડે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ